નમસ્કાર મિત્રો ગુજરાતી ન્યૂઝ લેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા રૂપી ભૂકંપ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે આગળ વાત કરીએ વિડિયોમાં તે પહેલાં જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઈક કરી અને વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરી દેજો જેથી જરૂરી માહિતી બધા લોકો સુધી પહોંચી જાય આજે રાત્રે અમિત શાહ ગુજરાત પહોંચશે અને અમિત શાહની ગુજરાત મુલાકાતમાં આગામી ચોવીસ કલાકમાં જ ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે અમિત શાહ ગુજરાતના દિગ્ગજ નેતા છે ત્યારે અમિત શાહ જે નામ પર અંતિમ નિર્ણય લે તેની સામે કોઈ ભાજપ નેતા વાંધો પણ ન ઉઠાવે તે મુખ્ય કારણ છે આજે વિજયભાઈ રૂપાણી રાજીનામું આપી રહ્યા છે ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈ ચાલી રહેલ અટકળોમાં ગોરધન ઝડફિયા સૌથી આગળ ચાલી રહ્યા છે હવે ગુજરાતની કમાન ગોર્ધન ઝડફિયાને સોંપી દેવામાં આવે તેમજ તેમને જ સીએમ બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે ગોરધન ઝડફિયા ગુજરાતના ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે ગોર્ધન ઝડપિયા સિવાય મનસુખ માંડવિયાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે તેમને પણ હાલમાં કેન્દ્રમાં આરોગ્ય મંત્રી પદ આપી મોટી જવાબદારી આપવામાં આવી છે માંડવિયા બાદ નીતિન પટેલ અને સી આર પાટીલનું નામ પણ રેસમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે અમિત શાહ આજે અમદાવાદ આવે અને તે બાદ જ બેઠકમાં જ નામ પર મહોર મારવામાં આવશે આ ઉપરાંત મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યોની સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે મિત્રો તો મહત્ત્વના સમાચાર મિત્રો મળી રહ્યા હતા અને જે અમુક આપના સુધી સૌથી પહેલાં પહોંચાડી રહ્યા છે જય જય ગરવી ગુજરાત આપનો ખૂબ ખૂબ આભાર